ભારત રત્ન ગાયિકા લતા મંગેશકરનું આજે બાણું વર્ષની ઉંમરમાં નિધન થયું છે લતા મંગેશકરને કોરોના તથા ન્યુમોનિયા હોવાથી આઠ જાન્યુઆરીના રોજ મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને અહીંયા લતાજીએ સવારે આઠ વાગીને બાર મિનિટે આખરી શ્વાસ લીધા હતા અમિતાભ બચ્ચન અક્ષય કુમાર અને અનિલ કપૂર સલમાન ખાન સહિત આ સિલેબસે શ્રદ્ધાંજલિ આપી રહેમાન અજય દેવગન અને અને પણ શ્રદ્ધાંજલિ આપી સંસદ સભ્ય અભિનેત્રી એમા માલિનીએ પણ એક શોક વ્યક્ત કર્યો કંગનાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા લખ્યું તે પોતાના આંસુ રોકી નથી શકતી ધર્મેન્દ્ર ઇન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ શેર કરી ગીતકાર સ્વાનંદ કિરકીરે તરણ આદર્શ અનુપમ ખેર હેમા માલિની ધર્મેન્દ્ર અને સહિત ઘણા બોલિવૂડ સોશિયલ મીડિયા પર પર પોસ્ટ શેર કરીને કરીને લતા મંગેશકરના નિધન શોક વ્યક્ત શ્રદ્ધાંજલિ આપી છે સ્વર કોકિલા ભારત રત્ન લતા મંગેશકરનો પાર્થિવ દેહ બ્રિજ કેન્ડી હોસ્પિટલથી તેમના પેડર રોડ સ્થિત નિવાસસ્થાન પ્રભુ કુંજ ખાતે લઈ જવામાં આવ્યો છે ત્યાંથી તેમનો પાર્થિવ દેહ શિવાજી પાર્ક ખાતે અંતિમ દર્શનાર્થે મૂકવામાં આવશે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મુંબઈ પહોંચી અને લતા દીદીને શ્રદ્ધાંજલિ આપશે લતાજીના અંતિમ સંસ્કાર પણ શિવાજી પાર્ક સ્થિત શમશાન ગૃહમાં સાંજે છ વાગીને ત્રીસ મિનિટે કરવામાં આવશે